નર્મદા જિલ્લાના નાદોર તાલુકાના આમલી ગામના સૈનિક જવાનનું રોડ અકસ્માતમાં મોત થતા ગામજનોએ રાજપીપળાથી આમલી ગામ સુધી કરકરતી ઠંડીમાં રાત્રિના સમયે જંગી જનમેદી વચ્ચે દબદબાભેર શવયાત્રા કાઢી હતી. જેમાં ડીજેના તાલે દેશભક્તિના ગીતોના ગાન સાથે અને હાથમાં તિરંગો લહેરાવી જંગી જનમેદની વચ્ચે શહીદ જવાનો આનબાન સાથે રોડ શો નીકળતા આ શબયાત્રાને જોવા શહીદ જવાનના અંતિમ દર્શન કરવા ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજપીપળા વિજય ચોક ખાતે એક ટેમ્પામાં શહીદ જવાન યોગેશ પુનિયા વસાવાની સબપેટી જવાના સગાવા લઈ સોંપતા યોગેશ વસાવા અમર રહો, શહીદ જવાન અમર રહોના નારા સાથે જવાને તિરંગામાં લપેટીને તેની સબ ઉપર ફૂલોની રીંગ ચઢાવી ટેમ્પામાં સજાવી તેની શુભયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આખો આમલી ગામ જોડાયું હતું. રાજપીપળા વિજય ચોકથી સ્ટેશન રોડ પર ચક્કાજામ સવાઈ ગયો હતો. પોલીસ પ્રોટેક્શન સાથે દેશભક્તિના ગીતોના ગાન સાથે રોડ શો સફેદ ટાવરથી સંતોષ ચાર રસ્તા થઈને વડિયા પેલેસ રોડ પરથી આમલી ગામે શહીદ જવાનની શબયાત્રા આમલી ગામમાં પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમલી ગામના સામાન્ય કુટુંબમાં જન્મેલા આદિવાસી યુવાન યોગેશ વસાવા આર્મીમાં જોડાયા હતા અને 10 વર્ષથી દેશની સુરક્ષા કાજે સતત સેનામાં દેશ માટે લડી રહ્યા હતા અને તાજેતરમાં જ રાજસ્થાનના જોધપુરની આર્મી બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ત્યારે પોતાના વતન જવા માટે રજા લઈને વતન આમલી ગામ આવ્યા હતા અને રજા પૂરી થતાં આમલીથી પાછા ફરીને પરત જોધપુર હાજર થઈ ડ્યુટી જોઈન કરી હતી. પણ 5 જાન્યુઆરીના રોજ પોતે ડ્યુટી પર બાઇક પર જતા હતા ત્યારે કોઈક અકસ્માતમાં તેમનું મોત થયું હતું. દેશ માટે ફરજ પરના જવાન શહીદ થતા પૂરા માન સન્માન સાથે તિરંગામાં તેમના દેહને લપેટી સબપેટીમાં લાવી તેમના વતન સગાવાલાના રાજપીપળા પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમના સ્વજનોને શહીદ જવાનના મૃતદેહને સોંપાયો હતો, જેના દર્શન માટે આખું આમલી ગામ ઉમટ્યું હતું. હમણાં જ થોડા દિવસ પર વતન આવેલ જવાનો શહીદ થઈ અને અંતિમયાત્રામાં પુનઃ વતન આવવું પડશે એવું કોઈની કલ્પના ન હતી. જો કે એક શહીદની સાથે તેવા રાષ્ટ્રીય સન્માન સાથે જવાનો નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શહીદ જવાન અને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સવારે રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ જવાનની પોતાના વતન આમલી ગામમાં અંતિમવિધિ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યોતિ જગતાપ, ZSTV રાજપીપળા.